આકાશવાણી નું આપી રહ્યા છો જવાબ માં કહેવાનું કે નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનવી નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ જુઓ તનવી આજે છે અગિયારમી ફેબ્રુઆરી કાલે બારમી ફેબ્રુઆરી પછી તેરમી ફેબ્રુઆરી અને પછી ચૌદમી ફેબ્રુઆરી અને વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો દિવસ ઘણી બધી કોન્ટ્રાવર્સી છે ઘણા લોકો એમ કહે છે કે આપણો થોડો દિવસ છે આપણે શું કામ મનાવીએ એમ તો એનો જવાબ એ છે કે ઘણા એમ મેં એટલે જવાબ પણ મેં મારો સાંભળેલો છે હું વ્યક્તિગત નથી એટલે મારું કોઈ વ્યક્તિગત માનવું નથી કોઈએ બંધ બેસતી પાઘડી ના પહેરવી ક્યાં તો ક્રિસમસ છે બીજાનો તહેવાર છે કે વેલેન્ટાઇન ડે છે બીજાનો તહેવાર આપણે શું કામ ઉજવીએ પણ તનુબેન વિશ્વ આખું જો કોઈ ટક્યું હતું એ પ્રેમ ઉપર ટક્યું છે માત્ર એ વેલેન્ટાઇન કોણ હતા ને એ ન જોઈએ તો માત્ર પ્રેમ પ્રેમ જોઈએ આપણે તો પ્રેમ છે ને એ તનુબેન એવું છે કે એ પ્રેમ અથવા તો હવે તો એવું છે કે ફોરેનમાં અલગ અલગ દિવસો મધર્સ ડે ફાધર્સ ડે હોય છે એમ વાઇફ ડે પણ હોય છે કે આખા વર્ષમાં પત્નીને ન મળતા હોય તો એ દિવસે પત્નીને ઈઝાર કરે જ્યારે આપણે એવું નથી આપણે પત્ની ઘરમાં જ હોય આપણા સાથે જ હોય મા બાપ પણ આપણી સાથે હોય એટલે આપણને લાગુ નથી પડતું પણ એક સારી વાત છે તો એને આપણે હંમેશા સ્વીકારવી જોઈએ એમ કદાચ એવું હશે કે બહારના દેશોમાં વિદેશોમાં એક દિવસે વધારે પ્રેમ કરતા હશે તો આપણે તો રોજ પ્રેમ કરીએ છીએ બધા લોકોને એટલે એ કાંઈ બહુ વાત આપણે મહત્વની નથી પણ છતાંય વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી અને તેરમી તારીખના એના એક દિવસ પહેલાં વિશ્વ રેડિયો દિવસ છે મનોજભાઈ તેરમી તારીખે વિશ્વ રેડિયો દિવસ અને હમણાં તમે જે વાત કરી ને કે આપણે કોઈ એક દિવસ હોય તો એ અસ્તિત્વનો સ્વીકાર છે કે આવી વસ્તુ અહીંયા છે અસ્તિત્વ ધરાવે છે તમે એ સમજો ને સ્વીકાર કરો પછી જીવન પર્યંત સાથે ચાલે હવે પ્રેમ એ માત્ર પુરુષ અને સ્ત્રીનો હોઈ શકે એવું નથી માતા પિતાનો હોય પ્રકૃતિના દરેક તત્વોનો હોય તો આ લાગણી પ્રેમ આ બંધન છે તો જીવન છે તમે કલ્પના કરી શકો પ્રેમ વિનાનું જીવન થાય શક્ય જ નથી તો પછી આવો સુંદર દિવસ છે તો આપણે નવી રીતે પ્રેમની લાગણીઓ હવે એ લાગણી શ્રોતા મિત્રોની રેડિયો પ્રત્યેની હોય જી જી કે પછી એના લેખન વાંચન પોતાના શોખ પ્રત્યેની હોય પરિવાર પ્રત્યેની હોય કોઈ પણ રીતે ઉદ્ભવી શકે જી 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 તો એ જ રીતે શ્રોતા મિત્રોને શુભકામના આપીએ તેર તારીખ તેર ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ રેડિયો સાથે જોડાયેલા રહેશો અને રેડિયો સાથે તમારા વિચારો પણ આવી રીતે સાજા કરતા રહેશો વાહ ખૂબ સરસ અને તનવીબેન એક વાત એ પણ કરી દઉં કે હમણાં ગયા રવિવારથી લઈ અને ગુરુવાર સુધી જી ચારથી ચાર પાંચ છ સાત ને આઠ ફેબ્રુઆરી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે કે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય નવી દિલ્હીમાં જે છે એ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની થોડી જો વાત કરીએ તો એમ ભારતના જે મહાન કલાકારો એ એનએસડી આપ્યા છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ જેમાં નસરુદ્દીન શાહથી લઈને અનુ અનુપમ ખેરથી લઈને અત્યારના નવામાં જોઈએ તો નવાઝુદ્દીન સિદ્દીકી સુધીના કલાકારો એમાંથી નીકળેલા છે એ એનએસડીમાં પાંચ દિવસ નાટ્ય મહોત્સવ એ પણ ભુજમાં અને પાંચ નાટક અને એ પણ બિલકુલ મફત પાંચ નાટકોના મંચન અહીંયા થયા બહુ જ અદભુત પ્રસ્તુતિ હતી કેમ કેમકે એનએસડીએ સિલેક્શન કર્યું હોય પરેશભાઈ રાવલે એનું સિલેક્શન કરેલું હતું બહુ જાણીતા આપણા દિગ્ગજ નાટ્ય અભિનેતા ફિલ્મ અભિનેતા તો છે જ એ પરેશભાઈએ ખાસ કહ્યું હતું કે તમે ભુજ જાજો અને એક વાત બહુ મજાની હતી એમાં કે છેલ્લા દિવસે જે નાટક હતું મરાઠી નાટક ભારત રંગભવન પુણેનું હતું એ લોકોએ બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એ સમયમાં આજથી બાવીસ વર્ષ પહેલાં બાર નાટક કરી બાર લાખ રૂપિયા ભેગા કરી અને વડાપ્રધાન જે રાહત કોષ છે ભૂકંપ માટેનો જે રાહત કોષ હતો એમાં બાર લાખ રૂપિયા જમા કરેલા આપણા માટે એટલે એક કચ્છની પ્રજાનું ઋણ ચૂકવવા અથવા તો આપણે એમનું ઋણ ચૂકવવાનું હતું કે ખાલી આપણે બીજું શું કરી શકીએ એ લોકો માટે આજથી બાવીસ વર્ષ પહેલા બાર લાખ રૂપિયા આપવા એટલે કંઈ નાની સુની વાત નથી તો એ લોકો એ કલાકારો આપણા કચ્છમાં આવ્યા હતા અને અદ્ભુત મંચન થયું પાંચ દિવસ એ પાંચે પાંચ દિવસ નાટકો આપણે અહીંયાથી બ્રોડકાસ્ટ પણ કર્યા કે કેવા હતા નાટકો તો એ પાંચ દિવસ જાણે કોઈ અલ અન્ય લોકમાં હતા એવું લાગ્યું પણ એક વસ્તુ જે આંખને ખૂંચી એ હતી કે બહુ ઓછા શ્રોતાઓ હતા તો આપણી જે કચ્છની જનતા છે એ નાટ્ય તરફ વળે આવા સારા સારા નાટકો મુંબઈમાં આવા નાટકો જોવા હોય તો પૈસા આપવા પડે જ્યારે અહીં સાવ તદ્દન નિઃશુલ્ક નાટક હતા છતાં પણ હોલ ભરેલો હતો પણ ખીચો ખીચ નહોતો ભરેલો તો લોકોમાં નાટક પ્રત્યે જાગૃતિ આવે અને લોકો નાટકો જુએ એ આપણે અપીલ કરીએ આપણે તો કરતા જોઈએ છીએ આકાશવાણી પ્રયત્ન કરે છે તો હવે મને લાગે છે કે આપણે આજે ઘણી બધી વાતો કરી પાંચ મિનિટ તો થઈ ગઈ હવે આપણે પત્રની શરૂઆત કરીએ તનીબેન તો સૌ પ્રથમ પત્ર લઈએ નાનકડા નાજુક શહેર નખત્રાણા થી વાંજા દરજી કિરીટ સોલંકી તથા શ્રીમતી કીર્તિ સોલંકી ગેરહાજરી ઘણી જો હમણાં એમની હતી ગેર હજુ પેલો લીધો એમની ગેરહાજરી પૂરવામાં આવે છે કે કિરીટભાઈ તમારી અને હવે બરોબર રેગ્યુલર હાજરી આપજો આ જો મીઠો ઠપકો મળે કિરીટભાઈ કારણ કે જ્યારે એસએમએસ ન લેવાય ફોન ન લેવાય તો આપણે તરત ફરિયાદ કરે છે તો ફરિયાદ કરો જો પણ તમને નથી લાગતા તો પછી એમ ચાલે ને બરોબર વ્યવહાર બરાબર સામ સામે સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓ ફિલ્મી ગીતની ફરમાઈશ કરે છે પણ કાર્યક્રમમાં નોન ફિલ્મી એટલે કે લોકગીત રજૂ કરવામાં આવે છે તો શું લોકગીત રજૂ કરવાની રોયલ્ટી બચી શકે એટલે લે જિજ્ઞાબેન અને ધારાબેન તમે ખ્યાલ આવે કે બને ત્યાં સુધી ફિલ્મી ગીતોનું જ પ્રસારણ કરો સાંભળવાની અમને મજા આવે છે એ આપને જણાવીએ અને શનિવારે સત્યાવીસના કોટડા ચકારના હિરેનભાઈ સુપેડા તથા બપાળાના પોપટભાઈ એ ત્રણ મિત્રોએ સાથે મળીને એક જ ગીતની ફરમાઈશ કરી એનો એસએમએસ પણ કરેલો પણ ફરમાઈશ તો પૂરી ન થઈ કદાચ સમયનો અભાવ હોઈ શકે પણ દુઃખ એ વાતનું થાય કે કાર્યક્રમના અંતે પણ નામનો પણ ઉલ્લેખ ન કર્યો થોડી કાળજી લેવા વિનંતી

એટલે ગઈકાલથી બધા મેસેજ ચેક કર્યા છે આશા રાખીએ કોઈના રહી ન ગયા હોય બરોબર તો હવે આગળ વધીએ મનોજભાઈ અને હવે પછીનો પત્ર છે ધનલક્ષ્મી હિના માહી હેતલ દીવા પ્રિયાંશી ધારા ભાર્ગવ પરી લાલ તેમજ મારું પરિવાર દરેક સભ્યો આકાશવાણીના કાર્યક્રમો નિયમિત સાંભળે છે ખૂબ પસંદ પડે છે આગળ જણાવે છે ઓગણત્રીસ એક ના રેયાણમાં ખેડૂત મિત્રો સાથે જે ગામના ચોરામાં મઠુભાઈ તરીકે ઓળખાતા ઘણા વર્ષો પછી એને સાંભળ્યા આનંદ થયો અને એકના સહિયરમાં નાટક મેનાને તરસ પિંજરાની આ નાટક ઘણું જ પસંદ પડ્યું એકત્રીસના હલો કર્યું ગાલમાં સાચી સમજ એ નાટક પણ ગમ્યું અને પસંદ પણ આવ્યું એક બેના સંતવાણીમાં હંસાબેન ચોટલિયાના ભજનો સાંભળી ખૂબ આનંદ થયો બે બેના હલો કર્યો ગાલમાં ધનભાઈ કારાના ગવાયેલા ગીતો ખૂબ સુંદર રહ્યા આનંદ થયો સાંભળીને ત્રણ બેના સાંપ્રતમાં દીપકભાઈ સાથે જયેશ રાવલની મુલાકાત અને ઓર્થોપેડિક સર્જન બી કે એસ સંજય સાથે જયેશભાઈએ લીધેલી મુલાકાત ખૂબ સારી રહી સરસતી માહિતીપ્રદ રહી ચાર બેના પ્રાસંગિક કેન્સર અને જાગૃતિ સાથે વિરલ રાણાની વાત ખૂબ સારી રહી અને ધનભાઈ કારાના ભજનો જે લેવામાં આવ્યા તે પણ ખૂબ સુંદર રહ્યા લોકગીતો સારા હતા અને એનાઉન્સર એનાઉન્સર છે એ એક ગીત હોય છે પણ નામ બીજાનું બોલે છે તો એમના બોલવામાં ભૂલ થાય છે તો જરા ધ્યાન રાખશો કે ગીત બીજાનું હતું અને નામ બીજાનું બોલ્યા છે અચ્છા તો કઈ તારીખના હતું જરા તમે બે બે ના લખ્યું છે તારીખ બીજી ના ફેબ્રુઆરી ફેબ્રુઆરી ના ક્યારે ધનભાઈ કારાના ભજનો સવારના હતા કે સાંજે હતા એ કે ધનભાઈ કારાના ભજનો બોલવામાં આવ્યા હતા પણ લોકગીત હતું અને એવી રીતે એનાઉન્સરે એકને નામની જગ્યાએ બીજું નામ બોલે છે બરોબર તો એ ભૂલ થોડી ત્યાં કે કોણ હતું એનાઉન્સર કોણ હતું અને એવું શા માટે થયું એમ કારણ જાણીએ આપણને ખબર પડે જી હા જી જી અને કહે છે કે આ તો મનમાં હતું એ વિચાર તમને જણાવ્યો પત્ર લખવામાં કઈ ભૂલ થઈ હોય તો સુધારો કરીને વાંચશો બસ એ જ આપની રિયા મારું ખૂબ ખૂબ આભાર રિયા બેન આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો પત્ર લખતા રહેજો અને કોઈ પણ સૂચન હોય તો એ હંમેશા કરતા રહેજો આપના સૂચનો હંમેશા અમે માન્ય રાખીએ છીએ બનીએ બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે આવી ભૂલ ન થાય એટલે કદાચ પહેલી વાર એમને જણાવ્યું કે આવી રીતે કાઈ ભૂલ થઈ છે એમ નથી એ લોકો એમને ક્યારે ભૂલ કાઢતા નથી એટલે કદાચ કાઈ સેવ કરવામાં પણ ટાઇપિંગ મિસ્ટેક હોય ને મનોજભાઈ તો આપણો ધ્યાન દોર્યું તો આપણે એ કરેક્શન કરી શકીએ આપણે બેન હવે એક વોઇસ મેસેજ લઈ લઈ જી નમસ્કાર આકાશવાણી ભોજ વીરપુર ગીરસી પ્રેમજીભાઈ માકડિયા બોલું છું મારી સાથે છે લલિતાબેન માકડિયા અને જૈવિન જીયાન આજે રવિવારે મારો પહેલો જ ફોન લાગ્યો અને મારો પહેલો જ ફોન આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના કાર્યક્રમો નિમિત્ત સાંભળું છું બહુ જ સરસ હોય છે આપ દરેક ઉદઘોષક સારી મહેનત લઈ અને કાર્યક્રમો બનાવે છે અને અમારા સુધી પહોંચાડે છે દરેકનું યોગદાન સારા સારામાં સારું છે દરેકનો હું દિલથી આભાર માનું છું પહેલાં અમે રાજકોટને ભોજને એ કાર્યક્રમો સાંભળતા વડોદરા ત્યારે અમારે ભોજ સંભળાતું નહીં અત્યારે હવે મોબાઈલ ઉપર સ્પષ્ટ સંભળાય છે એટલે અમે નિયમિત ભોજ સાંભળીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે મનોરંજન સાથે ઘણું બધું જાણવાનું મળે છે સાથે સાથે એમાં ખેતીના જે કાર્યક્રમો આવે ને એ તો અમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે કારણ કે હું એક ખેડૂતનો દીકરો છું એટલે અમને ખૂબ જ સ્પર્શ કરે છે એ ખેતીના કાર્યક્રમો તો આવા સરસ ખેતીના કાર્યક્રમ વિશે માહિતી આપતા રહ્યો એવી અમારી વિનંતી છે અને દરેક ઉદઘોષકોને મારે મહેમાન બનવા બદલ આવવા બદલ આભાર માનું છું કે એકવાર મારે ત્યાં પધારો દરેક ઉદઘોષકો અને અમારા મહેમાન બનો તો અમને ખૂબ જ મજા આવશે બસ એટલું કહીને હું વિમું છું દરેક ઉદ્ઘોષક અને મારા અભિનંદન હજશ્રી કૃષ્ણ ખૂબ આભાર પ્રેમજીભાઈ મકડિયા પ્રેમજીભાઈ આપણા નિયમિત શ્રોતા છે અને ગીર સૌરાષ્ટ્રથી આપણને હંમેશા વોઇસ મેસેજ પત્રો લખે છે આ મને લાગે વોઇસ મેસેજ પહેલી વાર આવ્યો નો હા તો ખૂબ ખૂબ આભાર અને આ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો મુકામ પોસ્ટ ચીબડાધામ તાલુકો દિયોદર નગરી રંગીલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત જાજોરિયા પ્રજાપતિ યોગ ઇન્દુ પ્રવીણકુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજેશકુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ ભાભી મમ્મી મધુબેન તેમજ પપ્પા રાણાજી પ્રજાપતિ તથા અવિરત ચીબળાધામ શ્રોતા મિત્ર મંડળ હજારો ગુણ પ્રાપ્ત કરવા કદાચ સહેલા હોઈ શકે છે પરંતુ એક અવગુણને દૂર કરવો બહુ મુશ્કેલ બની શકે છે આગળ જણાવે છે કે ચાર એકના રવિવારે સવારે આઠ બત્રીસ મિનિટથી સાડા દસ સુધી ફોનીને આપની પસંદમાં ખરેખર મનોજભાઈ સોની તથા તન્વીબેન મહેતા જયેશ રાવલે જે કિરદાર નિભાવ્યો એ અફલાતુન ઇતિહાસ ધરાવનાર હર દિલને સ્પર્શી ક્ષણે ક્ષણે પલ પલ નવીનતા બતાવી ગયા સાથે જ મનોજભાઈ સોની આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યો છું એ માટે કે સ્ટુડિયોની ઘડીમાં જયેશભાઈ રાવલની હાજરી હતી અને તમે મને એવા સુંદર મજાના આપણા ગુરુ સમાન દોસ્તથી ભરપૂર વ્યક્તિ દોસ્તીથી ભરપૂર વ્યક્તિ જોડે વાત કરાવી લાખ લાખ અભિનંદન પાઠવી રહ્યો છે દોસ્ત આપને અને હા સાથે એ પણ કહેવા માંગુ છું કે ગયા રવિવારે ભલાભાઈ રબારી એમ પૂછતા હતા કે પ્રવીણભાઈ ચીબડાધામમાં નથી દેખાતા ના દોસ્ત માફી ચાહું છું ચીબડાધામ હંમેશા મારી માતૃભૂમિ છે માટે એ માં સમાન છે પણ હા મારી જોબ એવી છે કે હું ઓડિટ મેનેજરમાં છું એટલે દરેક જગ્યાએ અવનવી જગ્યાએ જવાનું થયા કરે અન્ય જિલ્લાઓમાં હમણાં ઘણા સમયથી ઘરે નથી આવતો બાકી હું જ્યાં પણ રહું ત્યાં મારું એક જ સરનામું અને મારી પહેચાન એટલે કે મારું ચીબડા ધામ બાકી સમય મળશે તો ચોક્કસ ઘરે આવતો રહીશ આવીશ તો આપને જરૂર મળીશ દોસ્ત દોસ્તી હંમેશા જમીન પર અમર રહેશે જેમ કે મનોજ સોની અને પ્રવીણ પ્રજાપતિની છે એમ થેન્ક યુ સરસ લાગ્યું સાંજે બીજી સભામાં નવ પંદર મિનિટે જવાબમાં કહેવાનું માં મારા લોંગ ડિજિટલ એસએમએસનો સમયના સથવારે હંમેશાની જેમ સંતોષપૂર્વક જવાબ આપવા બદલ અમો આપના અંતઃપૂર્વકથી આભારી છીએ હમણાં સોમવાર અને બુધવારે આવતો લોકપ્રિયતાથી ભરપૂર એવો પસંદમારી ગીતો અવનવવા આ કાર્યક્રમ કેમ બંધ કરી દીધો છે એના વિના આકાશવાણી ભુજ બિલકુલ સાવ સૂની શેરીઓમાં આકાશવાણીના ભુજ કેન્દ્રની સાવ સૂની શેરીઓ થઈ ગઈ હોય ગામમાં કોઈ ન રહેતું હોય બિલકુલ એકલું એકલું હોય એવું લાગી આવે છે મનોજભાઈ આ બિલકુલ આવકારદાયક ભલામણવાળું પગલું નથી ચોક્કસ પરિણામ જાહેર પરિણામ જાહેર સારું લાગે એવું કામ કરશો કેમ કે આ સૂચન ચીબડાધામના અને અન્ય સત્તરસો શ્રોતાઓને સાચવનાર ધરતી લોકમાં રહેનાર પ્રવીણ પ્રજાપતિ કરી રહ્યો છે પાંચ બેના સોમવારે સવારે નવ બત્રીસ મિનિટે ચિત્રરંગમાં અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ પર લાજવાબ એકથી એક ચડિયાતા ગીતો વગાડ્યા માણવાની મજા આવી છ બેના મંગળવારે સવારે નવ બત્રીસ મિનિટે પાર્શ્વગાયિકા લતા મંગેશકરની પુણ્યતિથિ પર સુમધુર મેલોડિયસ વોઇસ સિંગરના સ્વરમાં ફિલ્મી ગીતો એક ઇતિહાસ બનાવી ગયો બહુ મસ્ત પ્રોગ્રામ રહ્યો રાત્રે સૂતી વખતે સાડા નવથી દસ વાગ્યા સુધી સદાબહાર આપની પસંદમાં મિત્રોના પત્રો પર સદાબહાર ગીતોની સદાબહાર હેતલ મહેતાની રજૂઆત ખૂબ સુંદર રહી અભિનંદનને પાત્ર ભૂમિકા ભજવી રહ્યા અફલાતુન સાત બેના નવ બત્રીસ મિનિટે ચિત્રરંગ એસએમએસ આપની પસંદ લાઈવમાં દોસ્તોના એસએમએસ આધારિત ફિલ્મી ગીતોની રમઝટ જબરદસ્ત સફળતા મેળવી મેળવી શકાય એવી જામી સાથે કાર્યક્રમના અંતે બાકી રહેલા દરેક શ્રોતાઓની પહોંચ આપવા માટે તેમજ મારી પસંદનું ગીત ફિલ્મ જિદ્દીનું હમ તુમસે ના કુછ કહેપાય સાંભળવા માટે સ્મિતા રાણાને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ ખરેખર સ્મિતાબેને રજૂઆત ખૂબ સુંદર કરી એમની દરેક કાર્યક્રમમાં અલગ જ પ્રકારની કામગીરી હોય છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે નિર્માણ સહાય સ્મૃતિ વોરાને પણ અંતરના આશીર્વાદથી અનેક શુભકામનાઓ આઠ બેના ગુરુવારના રોજ નવ બત્રીસ મિનિટે ચિત્રરંગમાં સંગીતકાર જગજીતની જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના વિશેષ કાર્યક્રમને સફળ કરવા અનુલક્ષીને ફિલ્મી ગીતો તેમજ અદભુત અવાજ માણવાની અલગ મજા અહેસાસ કરાવી ગઈ ખૂબ મજા આવી ગઈ ધન્યવાદ આકાશવાણી ભુજ સર્વ ટીમનો સપોર્ટ સાથે અભિવાદન આઠ બેના ગુરુવાર સવારે છ પાંચ મિનિટે વિચાર બિંદુમાં પ્રેમથી પમાઈ પરમાત્મા પ્રેમથી પમાઈ પરમાત્મા વિષય પર જીજ્ઞા મહેતાની વિચારધારા બહુ વખાણવાલાયક રહી સંગીત ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણવાની મજા અલગ જ હતી મજા મજા આવી ગઈ હોય બાકી સવારે ઉઠી સ્નાન કરી પવિત્ર ગણાય એવા ભજનો ગાવામાં આવ્યા નવ પાંચ મિનિટે સંતવાણીમાં કલાકાર અર્જણગીરી ગોસ્વામીના સ્વરમાં ભજનોની રમઝટ જબરદસ્ત સફળતા મેળવી ગઈ વાહ ભાઈ આકાશવાણી ભૂજ વાહ બીજી સભામાં હાજર રહ્યા એવા નવ પંદર મિનિટે સાડા દસ સુધી ફોનીન આપણી પસંદ લાઈવમાં કલ્પનાબેનની વિચારધારા ધરાવતા રજૂઆત લાડીલી લોકપ્રિય લાગી આકાશવાણી ભુજનો રણિયામણો પરિસંવાદ જેટલો સમય અનુસાર સ્થાન અને વિશેષ કાર્યક્રમને સફળ બનાવી જેટલો આભાર માનું વ્યક્ત કરું એટલો ઓછો છે આજે હું સંપૂર્ણ અમલીકરણ અનુસાર ફાઈવ સ્ટાર અર્પણ કરું છું આકાશવાણી ભુજ ને મનોજભાઈ આકાશવાણી ભુજ સર્વ ટીમ જબરદસ્ત ફાયદાકારક સાબિત થઈ આપ લોકોની કામગીરી રંગ લાવી જીવન વાંસળી જેવું છે તેમાં ઘણા છિદ્રો અને ખાલી પણ હોઈ શકે છે પરંતુ જો તમે તેના કાળજીપૂર્વક કામ કરો તો તે જાદુઈ ધૂન ભજવી શકે છે વાહ ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ અને તનુબેન એક વસ્તુ છે કે આ જે છે ને રીત એ જૂની રીત એવી નથી કે આકાશવાણીમાં કોઈ એમ બોલી ન શકે પણ અમારા રમેશ જાની જે હતા ને એ એમનું એવું હતું કે કાંઈક આપણે ધારો કે એમ કહીએ ને કે આમ એ ગીત વગાડતા હોય ને આપણે જઈને કહીએ ને કે જાની કાકા આ ગીત છે ને એ આમ છે તો એ તરત માઇક ઓન એર આપી દે એટલે આપણને ખબર ન પડે કે શું બોલો એની યારે વાત કરવા ગયા હોય એટલે એવી એમની ખેલદીલી હતી કે બધાને આગળ કરતા ખીલવતા એટલે અમે પણ એ જ રીતે આગળ આવ્યા છીએ અમને એમને એમ બેસાડી દીધા કે બેસ જાઉ તું તું કેમ ના બોલી શકે એમ તો એવી રીતે આ આગળ કર્યા છે તો અહીંયા કોઈ મને મળો આવે તો હું ફોન ઇન કરતો હોઉં તને બેન બેસાડતો તને બેન બેસ જાઉં તો શ્રોતાઓને પણ થોડીક નવું લાગે અને મજા આવે એમ તો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે તમે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અને હવે આપણે જગદીશભાઈ ગોહિલનો પત્ર લઈએ તો જગદીશભાઈ ગોહેલ દોસ્ત કલાપી સ્ટોર ગારિયાધાર ગામનું નામ છે ગારિયાધાર અને તેઓ લખે છે કે માનનીય શ્રી મનોજભાઈ તનવીબેન ભુજ એઆઈઆર સ્ટાફ બંનેનો પરિવાર સૌકુશળ તંદુરસ્ત મજામાં છો સરકાર શ્રી એફએમનું ટ્રાન્સમિશન મૂકવા ખાતમુહૂર્ત કર્યું એ સારા સમાચાર છે પણ એ પહેલાં ભુજ ચેનલને સો કિલોવોટની ક્ષમતા આપવાની જરૂર હતી કેમ લાગે છે તો એમની વાત સાચી છે પણ હવે મીડિયમ વેવ જે છે અત્યારે એ હવે મીડિયમ વેવ બંધ થતા જાય છે વિશ્વમાં ને હવે એને આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ એફએમમાં એટલે હવે પછીના જે ટ્રાન્સમીટરો શરૂ થશે એ બધા એફએમમાં હશે તેઓ આગળ લખે છે કે બીજું અચ્છા મીડિયમ વેવની સાથે સાથે શોર્ટવેવ પણ આવતા તનવીબેન બેન તમને ખબર હોય વેવ પણ હવે બંધ થતા જાય છે શોર્ટવેવ ને મીડિયમ વેવ હવે બંધ થાય છે એફએમ રહેશે બીજું લખે છે કે રેયાણમાં અને હેવર હેવર તથા આરોગ્ય અને બાળકોના કાર્યક્રમ કિલ્લો ખૂબ જ સારા બને છે મારી કવિતા અને પસંદ મારી ગીતોનો બહુ જ અસ્તવ્યસ્ત રીતે હાલ થઈ ગયા છે તો તેને એક જેટલા ચુસ્તપણે નિશ્ચિત સમયે રજૂ કરી શકાય એવી ગોઠવણ કરવા ખાસ નિવેદન છે તો એમાં હવે પસંદ મારી ગીતોના પહેલાં બે આવતા હતા સોમ અને બુધવારે એની જગ્યાએ ઓછા આવે છે એટલે આપણે એક સોમવારે ફિક્સ જ છે અને એ જ રાખી છે પણ હમણાં આ સંસદના કારણે બની શકે કે આપણે હમણાં ન લીધા હોય બાકી એ સોમવારે આવે જ છે અને બીજી વાત મારી કવિતાનો જે કાર્યક્રમ છે એ આપણા જે નિશાબેન છે નિશા મોરે એ કરે છે હવે એમાં એવું છે કે જેટલી કવિતા આવે તો નિશાબેન પ્રોગ્રામ બનાવે બરોબર ને હવે ખાવાવાળા હોય તો પછી આપણી ઘરમાં જે હોય માતા કે બેન એ રસોઈ તો રોટલી એમ બનાવે એમ હવે તો જ રસોઈ બને વાનગી તો જ બને એટલે જો ઘણા બધા કવિતાઓ લખશે મિત્રો તો આપણે રોજ કાર્યક્રમ દર અઠવાડિયે કરશું પણ અત્યારે તો એવું છે કે બે ત્રણ અઠવાડિયા કે ચાર પાંચ અઠવાડિયા પછી આ કાર્યક્રમ થાય છે છતાં એવું કરી શકાય કે અઠવાડિયાનો પહેલો એક વાર બુધવાર જે છે એ એક એક એમ કરી શકીએ આપણે નિશાબેન સાથે વાત કરી અને એક વાર નક્કી કરી લેશું કે પહેલો બુધવાર અથવા તો છેલ્લો બુધવાર બરોબર ને હા પછી એવું લખે છે કે ફરમાઈશના જે ગુજરાતી હિન્દી ફિલ્મના કાર્યક્રમો છે એ સ ગીત સંગીતમાં લખવાનું કે શ્રોતા સાંભળે છે તેમને પણ એક આ સાથે મારી અરજ છે કે અમુક અંતરે ફરમાઈશ કરે ને જે ગીતો રેડિયો ટીવી મોબાઈલ દ્વારા અનેક વખત કાને અથડાયા હોય આપણને મોઢે થઈ ગયા હોય એ પ્રકારના ગીતોની ફરમાઈશ કરે એ લોકો કેટલે અંશે વાજબી નથી બલકે જે ઉપલબ્ધ નથી છતાં બહુ જ જૂજ રીતે અપ્રાપ્ય એટલે કે રેર સાંભળાતા ગીતો છે એ જો સાંભળવા મળે તો સાંભળવાની લિજ્જત બેવડાઈ જાય

ભલાભાઈ રબારી દશરથભાઈ જાડિયા ભાવિનભાઈ ઢાપા રસિકભાઈ મિસ્ત્રી પ્રેમજીભાઈ માંકડિયા દલાભાઈ રૂપાણી જશવંતભાઈ બચુભાઈ મેર પ્રવીણકુમાર રાણાજી પ્રજાપતિ જયશ્રીબેન પટેલ તથા અનલિમિટેડ અવિરત રેડિયો શ્રોતા મિત્ર મંડળ ચીબડાધામ સદગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી ન થાય ત્યાં સુધી સામેવાળાના કપાળે તિલક ક્યાંથી થાય ચાર બેના રવિવારે સવારે આઠ બત્રીસ મિનિટે ફોન ઇન આપણી પસંદમાં મનોજ સોની તન્વી મહેતા જયેશ રાવલ સાહેબની સાથે પ્રવીણ પ્રજાપતિએ જે કરેલી યાદગાર ક્ષણોને વાગોળીને જે વાતો થઈ એ માણવાની મજા આવી ગઈ રજૂઆત રજૂઆતની તો કોઈ કલ્પના જ ન કરી શકાય લા જવાબ ખૂબ ખૂબ અભિનંદન ભરત ચતવાણી સાહેબ તેમજ આકાશવાણી ભુજ સર્વ ટીમને આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ સાંજે બીજી સભામાં નવ પંદર મિનિટે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં તન્વી મહેતા તેમજ મનોજ સોની સર મારા ડિજિટલ એસએમએસનો સરસ રીતે ઉત્તર આપ્યો તે માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ઓગણત્રીસ એકના સોમવારના રોજ સવારે નવ પાંચ મિનિટે સંતવાણીમાં કલાકાર જીવીબેન કાપડીના અવાજમાં ભજનોની લહેર ખરેખર રમઝટ બોલાવી ગયા દરરોજ સવારે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવરમાં દુનિયાભરની માહિતીના આધારે ખજાનો ખુલ્યો હોય ત્યારે અવનવી વાતો તમે પીરસો છો એ અનહદ આનંદ આપી જાય છે એવી આશા સાથે લાગણી ઉદભવે છે એ માટે સર્વ આકાશવાણી ભૂજ મજબૂત બહાદુર ટીમવર્કને ઘણી બધી ટોપલો ભરીને અઢળક પ્રેમની અભિવ્યક્તિ લાગણી ઉદ્ભવે એવી અનેક પ્રકારની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પણ ત્યારબાદ જણાવે છે નવ બેના શુક્રવારના દિવસે સવારે છ પાંચ મિનિટે વિચારબિંદુમાં દુઃખનું કારણ આ પઠન કરનાર રચના ઉપાધ્યાયને ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના રજૂ કરવા બદલ શિક્ષા બરાબર શુભેચ્છાઓ રજૂ કરવા બદલ શિક્ષા બરાબર શુભેચ્છાઓ એ રીતે લખ્યું છે એ હા ન સમજાણું એમ લખ્યું છે હું વાંચું છું દસ બેના શનિવારના સવારે નવ બત્રીસથી દસ ત્રીસ સુધી એસએમએસ લાઈવ આપની પસંદમાં અંતર્ગત ગુજરાતના લોકલાડીલા શ્રોતા મિત્રોના એસએમએસ આધારિત ગીતો ખૂબ સુંદર રીતે આવ્યા પસંદ પડ્યા પ્રોગ્રામ રજૂ કરતા હર્ષા ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન બીજી સભામાં આઠ પંદર મિનિટે ચિત્રપટ સંગીતમાં એક શબ્દ બે કરાર પર જે સોંગ ખરેખર સાવ દિલ જીતીને આત્માને શાંતિપૂર્વક હળવાશ અનુભવી હોય એવો બે કરાર કરી ગયા ખૂબ આનંદ થયો અગિયાર બેના રવિવારે સવારે છ પાંચ મિનિટે વિચારબિંદુમાં ક્રોધ આ વિષય પર પઠન નિમિષા શાહ અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના જબરદસ્ત સફળતા મેળવી શકાય એવી આશા સાથે લાગણી ઉદ્ભવે એવો રંગીન પ્રોગ્રામ બનાવી ગયા સવારે નવ બત્રીસ મિનિટે કલ્પના મહેતા દ્વારા રજૂ કરવામાં આવેલ કાર્યક્રમ શ્રોતાઓના ફોન કોલ્સ પર ક્ષમતાથી ભરેલા વિવિધ અવનવા ગીતો સાંભળવાની મજા આવી ગઈ પ્રેમજીભાઈ માકડીયા વીરપુર ગીર જલારામ બાપા સીતારામ બાપાના સાનિધ્યવાળા શ્રોતાઓનો ઘણા ટાઈમ પછી કોલ સાંભળવા મળ્યો અતિ આનંદ પ્રાપ્ત થયો અને અંતમાં એક વિચાર એક વડીલને આવ્યું કે કંઈક સલાહ આપો વડીલ બોલ્યા એટલું ધ્યાન રાખજે કોઈ નિર્દોષ વ્યક્તિ કુદરતને તારી ફરિયાદ ન કરે વાહ ખૂબ ખૂબ આભાર ભલાભાઈ આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો ભૂજથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને વોટ્સઅપ મેસેજ મળ્યો છે તેવો લખે છે કે પાંચે પાંચ દિવસ એનએસડીના નાટકો રજૂ થયા અને એનું જે રોજે રોજ તમે જે અહેવાલ રજૂ કર્યો સુનિલભાઈ માંકડે એમને ખૂબ જ ગમ્યો ગઈકાલે સોલાર રૂફટોપ વિશેની જે માહિતી ચેતનભાઈ જાની આપી એ પણ એમને ખૂબ જ ગમી તો ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો મીનાક્ષીબેન પણ પાંચે પાંચ દિવસ આ નાટકોમાં હાજર હતા એટલે એક સારા શ્રોતા તો છે પણ સાથે સારા દર્શક પણ છે તો જેમ શરૂઆતમાં વાત કરી કે એક આ જ્ઞાનની ગંગા સરસ મજાની કલાની કલાનો મહાસાગર પાંચ દિવસ આકાશવાણી ભૂજે તો કંઈ એમાં બહુ મોટું પ્રદાન નથી પણ આપણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવા સરસ આયોજન બદલ ખૂબ ખૂબ આભાર અને હવે બેન મને લાગે છે કે પત્રો પૂરા થઈ ગયા છે તો હવે આપી દઈએ સરનામું ના મનોજભાઈ એસએમએસ છે છે તો તમે વાંચી નાખો અને મનોજભાઈ એક છે આપણે ફરિયાદ કરી છે

ઉત્તર ગુજરાતના બધા મિત્રો આપણા પાસે પ્રવીણભાઈ લઈને આવ્યા છે તો પ્રવીણભાઈ આ જરાક એક કેસ જોઈ લેજો તમે સંભાળી લેજો અને એક બીજો પણ આપણે આશિક મુખી અને યાસીન મુખી એનો એસએમએસ છે કે પાંચ બેના સોમવારે રેયાણ કાર્યક્રમમાં પોષક તત્વો જો ખજાનો કપાસની નિલંબેન કાર્યા દ્વારા વાર્તાલાપ ખૂબ સરસ માહિતી આપી ગયો આ કાર્યક્રમ ખેતરમાં જ બેસીને સાંભળ્યો ઉપયોગી માહિતી માટે આભાર અમે કપાસ સાથે સંકળાયેલા છીએ એટલે રસપૂર્વક આ માહિતી સાંભળી કચ્છીમાં હતું પણ અમને ખ્યાલ આવતો હતો ખૂબ ખૂબ અભિનંદન નિલમબેનને આનંદભાઈને અને આકાશવાણી ભુજને સાથે સાથે બારમી ફેબ્રુઆરીના આજનો નાપની પસંદ કાર્યક્રમ કલ્પનાબેનની રજૂઆત સાથે સાંભળ્યો આ માટે એક સૂચન છે કે ગીતો થોડા નાના વગાડીને વધુમાં વધુ શ્રોતાઓની વાતચીત ફોન સામેલ થાય તો વધુ શ્રોતા આ પ્રોગ્રામથી લાભાન્વિત થઈ શકે માંડલથી આશિક મુખી અને યાસીન મુખી તો જો તની બેન કચ્છીમાં કાર્યક્રમ માંડલ એટલે અમદાવાદ પાસે ગુજરાતના આટલા બધા રેડિયો સ્ટેશન હોય અને કચ્છીમાં આપણા જેને કચ્છી નથી આવડતી એ મિત્રો કચ્છી સાંભળે એ આપણા માટે એનાથી વધારે વિશેષ બીજું શું હોઈ શકે રૂડુ ખરી વાત તો ખરેખર બહુ સારી વાત છે આજ રીતે તમે સાંભળતા રહેજો કેમ કે કચ્છી ભાષા જો આ જે નાટક આવ્યા ને એમાં એક બંગાળી હતું મરાઠી હતું ભાષા નથી સમજાતી હા પણ ત્યાં જે એના ડાયરેક્ટર હતા એને બહુ સરસ વાત કરી હતી કે ભાષા હોય પણ રંગમંચની એક અલગ ભાષા છે એ બધાને સમજાય કે રંગમંચ ઉપર શું થઈ રહ્યું છે એમ રેડિયોની ભલે એક ગુજરાતી ભાષા છે કે કચ્છી ભાષા છે પણ જે રજૂ કરતાના જે દિલની ભાષા છે ને એ માણસને સમજાઈ જ જાય છે તો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો હવે પછીનો પત્ર છે જવાબમાં કહેવાનું કે આકાશવાણી ભૂજના તમામ કાર્યક્રમો સાંપ્રતમાં જે આવતી માહિતીઓ ખૂબ સુંદર હોય છે સાંપ્રતમાં ચેતનભાઈએ સોલાર પેનલની જે માહિતી આપી એ ખૂબ સરસ આપી ચાર બેના કિલોલમાં ધારાબેન જીજ્ઞાબેન દ્વારા અંતર મંતર જંતર જાણું છું એક મંતર એક તને ચકલી બનાવી દઉં બાળકોનો કાર્યક્રમ મસ્ત ચિત્રપટ સંગીત તેમજ પાંચ બેના અભિષેક બચ્ચનના જન્મદિવસ પર જે બોલ બચ્ચન ગીતો અમે સાંભળ્યા મજા આવી ગઈ નવ બેના સંચય વિશે રેયાણમાં પર્યાવરણની જાળવણી ઉપર ખૂબ સરસ માહિતી મળી અને આ લખે છે કોટડા ચકાર તાલુકો ભુજથી વાંઝા દરજી હિરેન સુપેડા હિરેન હિરેનભાઈ ખૂબ ખૂબ આભાર અને આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો મને લાગે છે કે તની બેન એક હજી છે હજુ એક બે છે મનોજભાઈ ઓહો એક હું વાંચી નાખું જી એક તમે વાંચી નાખો ઓકે કેન્દ્રની શ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જવાબમાં કહેવાનું કાર્યક્રમ સુંદર હોય છે જેમાં મિત્રોના પત્રો વાંચવામાં આવે છે તેઓ ગમે છે અમારા રેડિયો મિત્ર કિરીટભાઈ સોલંકી ધીરજભાઈ રબારી પોપટભાઈ રાવળ કલ્પનાબેન કલ્પાબેન ઉપાધ્યાય અબ્દુલ કાદર ખત્રી નિલેશભાઈ પટેલ પીરાણાના મહેશ પંડ્યા આ બધા નિયમિત શ્રોતા મિત્રો છે આપના કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ જેમાં ઈમેલ એસએમએસ નિયમિત કરીએ છીએ પરંતુ તમે કાર્યક્રમમાં સામેલ કરતા નથી જણાવશો લિકતન ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ જાદવ નાથુભાઈ રૈજીભાઈ શંકરભાઈ સુરેશભાઈ સાણંદ અમદાવાદના ભાણિયા જયદીપ હેમાંશી માનસી પોપીવા સહપરિવાર મમ્મી મધુબેન તથા બેન જનકબેન જાદવ પરિવાર કલમસર નિયમિત શ્રોતા તો ખૂબ ખૂબ આભાર આપણા આ તો કલમસરના જે આપણા નિયમિત શ્રોતા છે એ તો કાયમ લખે જ છે જાદવભાઈ તો તો કદાચ ગયા વખતે રહી ગયો છે બાકી એમનો પત્ર એમનો પોસ્ટ કાર્ડ હવે અત્યારે મારા હાથમાં છે હા તો એ પણ વાંચી નાખો હા તો જણાવે છે આકાશવાણી ભૂજ કેન્દ્રના મનોજભાઈ જે યાત્રા કેરળની મુલાકાત લીધી એ અમારા કાર્યક્રમમાં ખૂબ સુંદર મનોરંજન આપી ગયું ખૂબ ગમે છે તમારી વાતો મનોજભાઈ અને પંડિત જેવા વાક્યો જે તમે કથા કરતા હો એમ પત્રો વાંચો છો એ ખૂબ ગમે છે પરંતુ હવે અમારા પત્રો વાંચો છો એસએમએસ લેતા નથી તો જરાક ધ્યાન આપજો ભાઈ હું નિયમિત કાર્યક્રમો સાંભળું છું અને કાર્યક્રમો સાંભળવાની ખૂબ મજા આવે છે અને આ જણાવે છે આણંદ ખંભાત કલમસર નાથુભાઈ રવજીભાઈ શંકરભાઈ સુરેશભાઈ રૈજીભાઈ ભાણિયા જયદીપ હેમાંશી પોપીબા મમ્મી મધુબેન તથા જનકબેન ખૂબ ખૂબ આભાર અને આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો તનીબેન હજુ એક મેસેજ છે ને નાનકડો છે તો નાનકડો મેસેજ તમે વાંચી નાખો જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ નમસ્કાર માથા પરથી હું નવીન ખત્રી આકાશવાણી ભુજના બધા પ્રોગ્રામ સાંભળું છું અત્યારે હું મુંબઈ છું હેવર હેવર આપણા કચ્છના બધા પેપરની જાણકારી મને અહીંયા મળી જાય છે અને મારી જે જરૂઆત જરૂરિયાત છે પૂરી કરે છે ગુરુવર્ણ ફોનની અને ગુરુવારના ફોન લાગતો નથી પંદર દિવસે બીજા પંદર દિવસથી બીજાના લાગી જાય છે તો એનું કારણ શું અચ્છા તો એ આપણે જોઈ લેશું ને હવે એમનો આપણે પ્રયત્ન કરી કે એમનો મેસેજ કે ફોન જે કાંઈ છે એ એમનો ફોનનો વારો આવી જાય બરાબર ને ચોક્કસ જી નવીનભાઈ આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો હવે આપી દઈએ સરનામું તો કેન્દ્ર નિયામક શ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ ત્રણસો સિત્તેર શૂન્ય શૂન્ય એક હવે આજે તમે વોટ્સઅપ નંબર આપી દો વોટ્સઅપ નંબર નોંધી લેશો ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર તનવી બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ જવાબ માં કહેવાનું કે આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી